મહેશ્વરી યુવ્યુ આપનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસની અંદર ગણિતની અંદર સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ પાંચની માં દાખલા નંબર બે જોઈએ છે બેનો બીજો દાખલો નીચેના સુરેખ સમીકરણને કેની કિંમત શોધવાની છે જેનું સુરેખ સમીકરણનો ઉકેલ ન મળે ત્યારે બરાબર અહીંયા ત્રણ એક્સ પ્લસ વાય બરાબર એક આપેલું છે પ્લસ આ બાજુ એટલે માઇનસ એક સાઇડ ઝીરો કમ્પલસરી લાવવું પડશે અહીંયા તમારે ટુ કે પ્લસ માઇનસ વન એક્સ કે પ્લસ માઇનસ વન વાય માઇનસ આ પ્લસ છે આ બાજુ એટલે શું થઈ જશે માઇનસ લઈ લીધો બરાબર ને એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર ઝીરો સાથે સરખાઈએ સરખાઈએ તો એ વન બરાબર કેટલા આવશે તમારે એ વન બરાબર ત્રણ બી વન બરાબર એક અને સી વન બરાબર માઇનસ એક એ બરાબર ટુ કે માઇનસ વન બરાબર કે માઇનસ વન બરાબર માઇનસ ટુ અને એ ઉકેલ ન મળે ત્યારે ત્યારે આ બંને સરખા થાય અને ત્રીજું અલગ થાય એટલે એ વન અપોન એ ટુ બરાબર બી વન અપોન બી ટુ બરાબર નથી સી વન અપોન સી ટુ થાય આ ત્રણે ત્રણની કિંમત લખી નાખી એ વનની જગ્યાએ ત્રણ એ ટુની જગ્યાએ ટુ કે માઇનસ વન બી વનની જગ્યાએ એક બી ટુની જગ્યાએ કે માઇનસ વન અને સી વનની જગ્યાએ માઇનસ વન અને માઇનસ ટુ કે પ્લસ વન હવે અહીંયા તમારે ધ્યાન રાખો આ ભલે સરખું નથી એનો તો કોઈ ઉપયોગ નથી માઇનસ માઇનસ પ્લસ થઈ જશે પણ એનો કોઈ ઉપયોગ નથી પણ આ બંને તો આપણે સરખાઈને કરી શકાય અહીંયા ભાગાકાર આ બંને સરખાઈ દીધું અહીંયા ભાગાકારમાં છે ગુણાકારમાં ગુણાકારમાં છે ભાગાકારમાં તો અહીંયા ધ્યાનથી જોજો આનો ગુણાકાર કરીએ થ્રી કે અને ત્રણે કા ત્રણ અહીંયા ટુ કે અને અહીંયા એનું એ ચલો હવે અહીંયા તમારે ટુ કે પ્લસ છે આ બાજુ એટલે માઇનસ અને આ માઇનસ છે તો પ્લસ

બરાબર પણ ચોકડી ગુણાકારની આપણે રીત કરીએ છીએ તો અહીંયા જુઓ આ પ્લસ છે આ બાજુ એટલે માઇનસ અને આ માઇનસ છે આ બાજુ એટલે એટલે પ્લસ છે આ બાજુ એટલે માઇનસ એક સાઈડ ઝીરો કમ્પલસરી જોઈએ ને આપણે એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી સાથે સરખાઈએ તો એ વન બરાબર આઠ બી વન બરાબર પાંચ સી વન બરાબર માઇનસ નવ બરાબર ત્રણ બરાબર બે અને સી બરાબર બરાબર હવે એને ધ્યાનમાં રાખીને પાંચ છેદમાં બે માઇનસ નવ ના છેદમાં ચાર બરાબર આ બીજું નહીં લખીએ તો માઇનસ નવ ચાર અને અહીંયા આઠના છેદમાં ત્રણ ત્રીજામાં ત્રીજું નહીં લખવાનું એના સિવાયનું આઠ છેદમાં ત્રણ પાંચના છેદમાં બે બસ આ ગુણાકાર આ કરતા જાય પછી વાંધો આવતો નથી તો અહીંયા આપણે જોઈએ આનો ગુણાકાર કઈ રીતે કરવાનો અહીંયા પહેલા ગુણાકાર પાંચ છક વીસ અને નવ દુ અઢાર બરાબર બંને માઇનસ માઇનસ આવશે વચ્ચે માઇનસ આવશે જ અહીંયા એ જ રીતે નવ તરી સત્યાવીસ માઇનસ સત્યાવીસ ચાર એટલે આઠ ચોક બત્રીસ માઇનસ બત્રીસ વચ્ચે માઇનસ આવશે આઠ દુ સોળ વચ્ચે માઇનસ આવશે અને પાંચ પંદર બરાબર હવે અહીંયા જોજો માઇનસ માઇનસ પ્લસ અહીંયા માઇનસ માઇનસ પ્લસ અને એમનું એમ મા વીસમાંથી અઢાર બાદ કરો એટલે માઇનસ બે પછી સત્યાવીસમાંથી બત્રીસ બાદ કરો એટલે પાંચ આવશે મોટાની નિશાની આવશે અને એક એમનું એમ પહેલાને આની જોડે સરખાઈએ તો એક્સ અપોન માઇનસ ટુ બરાબર એકના છેદમાં બે ભાગાકારમાં છે એ ગુણાકારમાં એટલે માઇનસ બે આવ્યું સેમ જ રીતે આને સરખાઈએ વાય છેદમાં પાંચ એકના છેદમાં પાંચ પાંચનો અહીંયા ગુણાકાર કરો તો વાય બરાબર શું આવશે પાંચ સમીકરણનો ઉકેલ એક્સ બરાબર માઇનસ બે વાય બરાબર પાંચ વિદ્યાર્થી મિત્રો બરાબર આને વ્યવસ્થિત ગણીને તમારે સોલ્વ કરવાના છે નોટમાં વ્યવસ્થિત જાતે પ્રેક્ટિસ માટે ગણવાના છે બરાબર અને વોટ્સઅપથી મને મેસેજ મોકલવાનો છે